ભાઈ શિક્ષણ ના સંકુલો માં ભાઈ ગામ જોડતા પુલો માં અરે બંધો માં અને નહેરો માં અને આગળ વધતા શહેરો માં ધમધમતા ઉદ્યોગ ખુલ્લે આમ બોલે છે ગુજરાતની ગૌરવ ગાથામાં નામ અમારું બોલે છે કોંગ્રેસના અથક પ્રયાસોના લાભ આજે સૌ લે છે લાભ આજે સૌ લે છે સમૃદ્ધિમાં ડેરી ઉદ્યોગની વૃદ્ધિમાં સહકારની સાહસિક વૃત્તિમાં પ્રગતિની સૌ પ્રવૃત્તિમાં કોંગ્રેસ કરાવેલા લાભ ગામે ગામ બોલે છે સંકુલોમાં ભાઈ ગામ જોડતા પુલોમાં અરે બંધોમાં અને નહેરોમાં અને આગળ વધતા શહેરોમાં ધમધમતા ઉદ્યોગ ખુલ્લે આમ બોલે છે ગુજરાતની ગૌરવ ગાથામાં નામ અમારું બોલે છે કોંગ્રેસના અથક પ્રયાસોના લાભ આજે સૌ લે છે લાભ આજે સૌ લે છે No, no, no.
समृद्धि मा, डेरी उद्योग नी वृद्धि मा, सहकार नी साहसिक वृत्ति मा, प्रगति नी सौ प्रवृत्ति मा, कांग्रेस करावे लालाप गामे गाम बोले छे। चूंटणी कार्यालय उद्घाटन उपस्थित माननीय अपना एआईसीसी ना राष्ट्रीय प्रवक्ता पवन खेड़ाजी, आलोक शर्मा जी, अपना प्रभारी आलोक शर्मा जी, अमारा विधानसभा लोकलाड़ीला उम्मीदवार माननीय राजू भाई पटेल, अत्रे उपस्थित जेबी भाई पटेल साहेब, पंकज भाई पटेल, अमदावाद शहरना प्रमुख श्री शहर प्रमुख बक्षी भाई, अमारा विस्तार में आवता तमाम वोर्डना प्रमुख श्रीओ, महामंत्री श्री, मंत्री श्री अने कार्यकरो, माजी कॉर्पोरेटर श्रीओ अने अमारा कार्यकरो श्रीओनो हूँ आ आजना कार्यक्रम में खूब खूब आमंत्रण आपी आभार मानु छू। अमदावाद शहर कांग्रेस ना प्रमुख श्री धीरूभाई बक्षी ने विनंती करू के आपने उद्बोधन करे। श्री धीरूभाई बक्षी मां कहीं ने बोलावे छे एवा जेबी पटेल साहेब, गुजरात प्रदेश कांग्रेस समिति ना महामंत्री, वडोदरा ना प्रभारी आदरणीय श्री पंकज भाई, एआईसीसी थी खास उपस्थित विधानसभा ना प्रभारी श्री राजेंद्र त्रिवेदी जी, गुजरात प्रदेश कांग्रेस समिति ना महामंत्री श्री दीपसिंह जी, मोटा भाई समान किरण भाई, અને આપ સૌ યુવાન સાથીઓ, દોસ્તો, બહેનો, આપ સૌ જેના માટે ઉપસ્થિત રહ્યા છો અને કાર્યાલય પ્રસંગે આપ સૌ યુવાન સાથીઓ આગેવાનો મળ્યા છો તેવા મારા સાથી અને ભાઈ સમાન ભાઈ શ્રી રાજેન્દ્ર, મહત્વની વાત સાથીઓ, પહેલા પણ બે મિટિંગ જયારે સરખેજની થઈ ત્યારે પણ વાત કરવામાં આવી હતી અને એ વાત અત્યારે સાર્થક પૂરવા થઈ। ભાઈ માન્ય મારા સાથી હિતેન્દ્ર પીઠડિયાનું પણ હાર્દિક સ્વાગત છે। સાથીઓ, મહત્વની વાત એ છે, અમે એ જ વખતે કહેતા હતા સ્માર્ટ સિટીની વાત કરનારી આ ભારતીય જનતા પાર્ટીની ખોગલી સરકાર ડબલ એન્જિન સરકારની વાત કરે, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત આવે ત્યારે ટ્રિપલ એન્જિન સરકારની વાત કરે, સ્માર્ટ સિટીની વાત કરે। સાથીઓ, અમદાવાદ શહેરની અંદર આજે પણ 75% વિસ્તાર એવો છે કે જ્યાં આગળ જાહેર શૌચાલયની વ્યવસ્થા પણ નથી। આજે પણ અમદાવાદ શહેરની અંદર 75% વધારે સ્કૂલો એવી છે કે જે સ્કૂલોની હાલત બિસ્માર હાલત થઈ ગઈ છે। આપણે સૌએ જોયું સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોએ એને ક્રિટિસાઇઝ કર્યું, એક સમય એવો હતો મહિના પહેલાનો કે ત્યારે રોડ રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે સામાન્ય માલિક, સામાન્ય નાગરિકોને, જનતાને પણ વારંવાર મુશ્કેલી પડતી હતી। એક એક મુદ્દાની વાત કરું, સામાન્ય જન અત્યારે મોંઘવારીથી પીડાય છે, પેટ્રોલની વાત હોય, ડીઝલની વાત હોય, રાંધણ ગેસની વાત હોય, શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, આપણે સૌએ એ પણ જોયું કોરોનાના સમયમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કેટલી નિષ્ફળ ગઈ હતી, એવી હાલત થઈ ગઈ પ્રજાની કે રેમડેસિવીર માટે પણ લોકોએ વલખા મારવા પડ્યા, ઓક્સિજન માટે પણ વલખા મારવા પડ્યા, વેન્ટિલેટર માટે પણ લોકોએ વલખા માર્યા અને જ્યારે લોકોને મૃત્યુ થયા ત્યારે સ્મશાનમાં પણ લાઈનો લાગી ગઈ અને ત્યારે પણ આ ભારતીય જનતા સાથીના પાર્ટીના ભ્રષ્ટ શાસકો કમિશન લઈને મૃતને સળગાવવાનું કામ કરતા હતા। સાથીઓ, આ એક એક મુદ્દા એવા છે, આરોગ્યની વાત આવી, શિક્ષણની વાત આવી, શિક્ષણમાં જે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 27 વર્ષમાં જે વાત કરી છે, શિક્ષણની હાલત એટલી કથળતી પરિસ્થિતિ કરી નાખી છે કે આજે પણ બાળક જન્મે અને સિનિયર કેજી, જુનિયર કેજીમાં આવે એને 20 થી લઈને 50 હજારનું ડોનેશન આપવું પડે છે, જે બાળક ભણીને બહાર નીકળે
એટલે એને 12th પાસ થયું હોય કોલેજમાં આવ્યું હોય ત્યારે કોલેજ માટે પણ ડોનેશન આપવું પડે છે કોલેજ પૂર્ણ થઈ હોય અને બાળક જ્યારે યુવાન થઈને રોજગારી લેવા જાય અને પેપરો અને માર્ક્સ માટે એને પેપરો આપે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર 15-15 વખત સુધી પેપરો ફૂટી જાય એવી નિષ્ફળતા સરકાર લીધી સાથીઓ પ્રજાનો સમય પ્રજાની પાસે એક જ તક હોય છે અને એક જ સમય હોય છે તમે કેટલાય આગેવાનો છો અને કેટલાય સામાન્ય જનતા પણ અહીં આવેલી છે હું એક મહત્વની વાત કરીને બધાને છૂટક એટલા માટે હું જઈશ કે મારે આગળ બે કાર્યાલયના ઓપનિંગ છે અને રાઉન્ડ પણ મારા પોતાની વિધાનસભામાં રાખ્યો છે છેલ્લી વાત કરીશ આપને ઘર ઘર સુધી રાહુલજીએ જે 8 વચનો આપ્યા છે એ વાયદા બનશે કાયદા એ દિશામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો એક એક કાર્યકર્તા તો જનતા જોડે જાય આપણને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમદાવાદની 4 સીટ વિધાનસભાની તો આપણે જીતીએ જ છીએ મામાજી 4 સીટ તો આપણે ભારતીય જનતા પાર્ટીની જે નથી અને આપણી જે તો જીતીએ જ છે 5મી સીટ આપણી વેજલપુરની એના માટે તમારે બધાએ લાગી જવું પડશે આ ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એમની નિષ્ફળતા અને રાહુલજી આપેલા 8 વાયદા બનશે કાયદા એ ઘર ઘર સુધી પહોંચાડશો મને સંપૂર્ણ વિશ્વાસ છે આપના બધામાં મને સંપૂર્ણ વિશ્વાસ છે આ વેજલપુરની જનતામાં 100 એ 100% ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ઝાકર આપશે અને ભાઈ રાજેન્દ્રનો વિજય થશે જય હિન્દ જય જય કરવી ગુજરાત હું ગુજરાત પ્રદેશ એસસી સેલના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પીખાડિયાનું સ્વાગત શ્રી જોલીભાઈ કરશે આયોના ગણગણાટી વધાવો ભાઈ હું હવે વિનંતી કરું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પંકજભાઈ પટેલને કે જો આપણને માર્ગદર્શન આપે આજે મધ્યસ્થ કરેલા ઉદઘાટન પ્રસંગે પધારેલા રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાજી એઆઈસીસીના પ્રભારી આ સીટના એવા રાજેન્દ્ર ત્રિવેદીજી સિનિયર આપણા આગેવાન એવા જેબી પટેલ એસસીએલના ગુજરાતના પ્રમુખ હિતેન્દ્ર પીઠાડિયાજી પ્રદેશ સમિતિના મહામંત્રી બળદેવભાઈ વોર્ડ પ્રમુખો આગેવાનો અને કાર્યકરો ઉદઘાટન તો આપણે કર્યું પણ આ સીટ આપણે જીતવી પડશે કોંગ્રેસની સરકાર તો બને છે એ ફાઇનલ છે આખા ગુજરાતમાં અમે અને પવન ખેડા સાહેબ ને બધા ફરીએ છીએ ગુજરાતની સરકાર બને છે આપણે આપણા વિસ્તારનો પ્રતિનિધિ ના ગુમાવીએ તો સર્વે કાર્યકરો આટલી મોટી સંખ્યામાં હાજર છો તો સર્વે કાર્યકરો ઘરે ઘરે જઈ અને રાજુભાઈને રાજેન્દ્રભાઈને જીતાડવાની કોશિશ કરી આ લોકો જુદી જુદી વાતો કરે મુદ્દાઓ જુદા જુદા પટકાવે દેશ આઝાદ થયો 1947માં પ્રથમ વડાપ્રધાન નહેરુજી સરદાર વલ્લભભાઈ નહેરુજી દેશમાં આઈઆઈટી શિક્ષણ ક્ષેત્રે ખેતી વિશે જુદા જુદા ડેમો જુદું જુદું એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઉભા કર્યા આઈઆઈએમ આઈટીઆઈ આવી જુદી જુદી સંસ્થાઓ ઉભી કરી એના પછી લાલ બહાદુર શાસ્ત્રીએ આ દેશને હરિત ક્રાંતિ લાવી જય જવાન જય કિસાન એ લોકો કહે છે કે તમે શું કર્યું આ કોંગ્રેસનું કામ બોલે છે એના પછી કાલે જેમનો જન્મદિવસ હતો એવા પ્રિયદર્શની આપણા ઇન્દિરા ગાંધીજી એમણે એશિયાનો નકશો બદલી નાખ્યો પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા 36ની છાત્રી અને 56ની છાતી વાળાને કહો 58ની છાતી તો કોંગ્રેસ વાળા પાસે જ છે અહીંના જે મહાન સપૂતો જે દિલ્હીમાં રાજ કરે છે કોઈ ડરવાની જરૂર નથી રાહુલજી કહે છે કોઈ નથી કોઈ ડરવાની જરૂર નથી અમે તો અંગ્રેજોની સામે લડતા હતા અમે વિચારધારા સાથે લડીએ છીએ કાલે જેલમાં ગાળતો હતો કાલે જેલમાં જવા તૈયાર છે ઇન્દિરા પછી આ દેશના વડાપ્રધાન યુવાન એવા રાજીવ ગાંધી જેણે યુવાનોને કોમ્પ્યુટર અને મોબાઈલ ટેકનોલોજીની વાત આપી અને આપણા ગુજરાતના આજના વડાપ્રધાને યુવાનોનો કહે છે કે તમે પકોડા કરો કોંગ્રેસની વિચારધારા કોંગ્રેસના વડાપ્રધાનો કોંગ્રેસે જે કામ કર્યું છે કામ જોવા જઈએ તો ડબલ એન્જિન એટલે એક એન્જિનના ગેસ એટલો બધો ઉડે ભરાઈ ગયો કે આખા દુનિયામાં જ ઉડ ઉડ કરે છે પેલો ફૂકો ઉડતો હોય ને એન્જિન લઈને આખા દુનિયામાં જ ઉડે છે
અને બીજા એન્જિનમાં ડીઝલનો પેટ્રોલ ખવાઈ ગયું, એક્સિડન્ટ થાય છે, ગાય માતા અમને એક્સિડન્ટ કરે છે, બંને એન્જિન બબે એન્જિન બદલ્યા એ લોકો, આનંદીબેનને બદલ્યા, વિજયબેનને બદલ્યા, એન્જિન ખોરવાઈ ગયું છે, બગડી ગયા છે, એટલે રોજ આવીને જુદી જુદી કંઈક સભાઓ કરે છે. પણ આપણા આટલા કાર્યકરો તો હજુ તો ઘરે કેટલા રહ્યા છે, 300 બૂથ હશે કે 250 બૂથ, એનાથી વધારે સંખ્યામાં કાર્યકરો આપણા હાજર છે. શિવાજીએ 200 જણના સૈનિકમાં 20 કિલ્લા જીત્યા હતા, અહીં ગાડી 5000 માણસો છે. આ સીટ તો આપણે આરામથી જીતી એવા છે, પણ સંકલ્પ કરવો પડશે કે રાજુભાઈને આપણે જીતાડવા છે. રાજુભાઈ આ વિસ્તારના અહીંના રહીશ છે, જેમનો જન્મ એમના ફાધર એમના દાદા બધા આ વિસ્તારના છે. તો આપણે આપણો પ્રતિનિધિ ગુજરાત વિધાનસભામાં મોકલીએ એવી સર્વેની વિનંતી કરું છું. જંગની બહુમતીથી આ સીટ જીતવાની છે અને કોંગ્રેસની સરકાર બને છે બને છે ને બને છે એ લખી લેજો, એનો પ્રતિનિધિ આપણો રહી ના જાય. આપણા કાર્યકરો મજબૂત રીતે રહેવું પડશે. મને અહીંયા બોલાયો, રાજુભાઈએ આમંત્રણ આપ્યું, હું અહીં આવ્યો અને રાજુભાઈનો આભાર માનું છું, અહીંના વોર્ડ સમિતિના પ્રમુખોનો આભાર માનું છું, અહીંના આગેવાનોનો આભાર માનું. જય હિન્દ, જય ભારત.